વાત મારી જેને સમજાતી નથી, વાત મારી જેને સમજાતી નથી, એ ગમે તે હોય ગુજરાતી નથી. અને હજી જે ગુજરાતી લોહી રગમાં વસે છે એની સાથે સાથે મારો ભાઈ કંઈ હજી એટલો નામના નથી મેળવ્યો, પણ એની પણ આ ગુજરાતી માટેની બહુ સરસ પંક્તિ, એક સરસ શેર છે કે દિલની હરેક ધડકનમાંથી, દિલની હરેક ધડકનમાંથી શરીર આખાની રૂવાટીમાં બોલું છું, દિલની હરેક ધડકનમાંથી શરીર આખાની રૂવાટીમાં બોલું છું, પહોંચાડું છું બધાના દિલ સુધી, પહોંચાડું છું બધાના દિલ સુધી, કારણ કે હું ગુજરાતીમાં બોલું છું. તો હવે મારો જોનલ છે એ ટૂંકમાં બધામાં ધીમે ધીમે પગ પેસારો કરેલો છે, કવિતા પણ છે, માઇક્રોફિક્શન પણ છે, એ ટુ ઝેડ બધી વસ્તુ, અને આવા મિત્રો હોય જયભાઈ જેવા તો ડાયરાને શોખ હોય એ દેખીતી વસ્તુ છે, એની પાસેથી શીખતો રહો. એટલે બધામાં આપણે આજમાવેલું, એટલે થોડા સમયમાં બધું તમારી સામે પ્રસન્ન, એટલે ગાગરમાં સાગર ભરવા જેવી વાત થઈ જશે હમણાં. અને હું પાછો કમેડી મારે જ આવે કે સમય પાબંદી છે. એટલે હા, મારે વાત કરવી છે 12 ઓગસ્ટ અને 15 ઓગસ્ટ અને પછી જન્માષ્ટમી. 12 ઓગસ્ટે એક દિવસ ગયો, મારે જનરલી એવું હોય કે જે દિવસો ગયા હોય મૂળ એના ઉપર લખું, એટલે વધારે પહોંચાડી શકું એમ. 12 ઓગસ્ટ વિશ્વ યુવા દિવસ, 15 ઓગસ્ટ એ મારે કહેવાની જરૂર નથી, અને જન્માષ્ટમી એની જરૂર નથી. તો એ યુવા દિવસથી હું ચાલુ કરું. મોદી સાહેબ છે ને બહુ બધે જઈને પછી ને છાતી ફાડીને કે અમારે પાસ વિશ્વ કા સબસે જ્યાદા યુવા ધન હૈ. તો હવે એ લઈ અને મને છેલ્લા 4 વર્ષથી ખબર નહીં શું અંદરથી હરવરિયો વિપળો છે કે યુવાનોને સુધારવા છે, યુવાનોને સુધારવા છે. રિસેન્ટલી જે આર્ટિકલ લખ્યો યુવાનો ઉપર, ઘણી બધી એમાં કટાક્ષ કરેલી છે, બધું છે, પણ એમાંની વીણી વીણીને જે કવિતા જેવું તમને ગમે એવું રાખું, એક માઇક્રોફિક્શનથી શરૂઆત કરું. 100 શબ્દોમાં મૂંઝા તેની લાંબી નહીં આવે કે મેં મારા વડીલોનો આદર ન કર્યો, સ્વજનોને પ્રેમ ન કર્યો, કારકિર્દીમાં ધારેલી સફળતા ન મળી, આળસમાં દિવસો વેડફ્યા, પોતાની જાત સાથે પણ કદી વાત ન કરી, સમાજ અને સ્વજનોમાં સમય ન ફાળવ્યો, વ્યસનનો વાયરો મારું શરીર ભરખી ગયું. અત્યારે જુવાનીઓને બહુ ટેવ છે, હા, સિગરેટ હોય બીડી, અને અમારા રાજકોટ પાકી, પાકી સિવાય ચાલે ને, આમ જાતો હોય ને બાઇક લઈને એની ગાડી ધીમી પડે ને એટલે સમજવાનું કે પિચકારી મારશે, પિચકારી મારશે એટલે ધીમો, બાકી ધીમો ન પડે સ્પીડ બ્રેકર આવે તોય. હા, એ રાજકોટવાળા, એટલે બહુ વ્યસનની લત છે, એટલા માટે વ્યસનનો વાયરો મારું શરીર ભરખી ગયો, પુત્ર પતિ ભાઈ બાપ નાગરિકના કિરદારો નિભાવવામાં હું કેટલો નિષ્ફળ રહ્યો, મારી પ્રથમ ઝંખના દેશકાજ કર્મની હતી જે કદી પૂરી કરી નહીં, સ્વજનો સાથેનું નિરાતે ભોજન ને આનંદી ભ્રમણ કર્યું જ નહીં, વગેરે વગેરે વગેરેના વિચારોના વમળમાં ઉભેલો એક વ્યક્તિ મનમાં બબડતો રહ્યો. બીજા દિવસે સવારે 28 વર્ષના એ વૃદ્ધની લાશ ગામના સુરેશ્વર ડેમમાંથી મળી. અહીંયા વાર્તા પૂરી. હવે આમાંથી જે તમે મેળવો પણ આ માઇક્રોફિક્શન યુવાનો માટે, યુવાનોને કેવું છે કે ખરેખર તમે જુવાનોએ પહોંચ્યા છો તો આ જુવાની હોય કેવી, તો એના માટે કે જુવાની છે જેને જુવાની ચડે એ જુવાની શું માગે, તો કે જુવાની માગે આંખોમાં જરતી જ્વાળામુખી, જુવાની માગે મૂંઝવતા મનની મક્કમતા, જુવાની માંગે આંતરમુખમાં તોફાન મચાવતી જીભડી. ઓ મૂંગ હોય પણ અંદરથી એટલું બધું મનોમંથન ચાલતું હોય કે આ બોલું ઓલું બોલું, આમ કરવું છે ઓલું કરવું છે. આગળ, યુવાની માંગે બાહુમાં બલતા અને વિચારોની સજ્જતા, યુવાની માંગે હરડફાળે દોડતા હૃદયની લાગણી, યુવાની માંગે પાપી પેટોની ભરતી, ગરીબો માટે કંઈક કામ કરીને જવાનું છે, એટલે યુવાની માંગે પગોની રગોમાં દોડતી દીપડાની દોર, યુવાની કદી ના માંગે આળસ પથારી, યુવાની કદી ના માંગે આળસ પથારી, યુવાની એટલે જીવનની સુબા સુહાની.